જેમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઓલ યુટ્યુબ ચેનલ ઓફ જેમ ગ્રુપ ઓફ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઇલેવન સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો યુનિટ નંબર ફાઈવ જે આપણું છે પેપર ધ પેન્ટોમ પેટ એટલે કે પેપર નામનું જે એક પ્રાણી છે ભ્રામક પાલતુ પ્રાણી અહીંયા મિત્રો આપણે પ્રીવિયસ વિડીયોની અંદર ચર્ચા કરી ગયા કે સ્ટુડન્ટ્સ અને શિક્ષક વચ્ચે જે છે એ કન્વર્ઝેશન થાય છે એમાં આજે એ પોતે ક્લાસની અંદર વર્ગમાં કરવામાં આવેલી ચર્ચાનો અહીંયા આપણને ટોપિક આપેલો છે એમાં સરસ મજાના બે ત્રણ પ્રાણીઓ વિશે આપણે પ્રીવિયસ વિડીયોમાં જોઈ ગયા પર્શન બિલાડીઓ કૂતરો રોટવ્હીલર નામનો જે છે એ અને સરસ મજાના જે કાંઈ સુવાળા એવા અંગોરા સસલા જે છે એના વિશેની ચર્ચા આપણે પ્રીવિયસ વિડીયોમાં કરી ગયા હવે પછી આગળ શું થાય છે એના વિશેની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું જેની અંદર ક્લાસમાં પાલતુ પ્રાણીઓ વિશે બધા જ પોતપોતાના રિવ્યૂ જણાવે છે તો આપણે અહીંયાથી હવે આગળ વધીશું કે પછી કોના વિશે એ આપણે જાણવા મળે છે લેટ્સ સ્ટાર્ટ ટીચર્સે કમોનપિયા લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ શું કહે છે કે બોલ પિયા જો બધા પોતપોતાના પાલતુ પ્રાણીઓ વિશે કહે છે એમાં એક પિયા નામની છોકરી જે છે પોતે સ્ટેજ ઉપર જાય છે એટલે શિક્ષિકા એને કહે છે કે આવી જ આ પિયા તું પણ તારા પાલતુ પ્રાણીઓ વિશે સાંભળીએ ધેર સાયલેન્સ એવરી વન ટર્ન્સ ટુ પિયા શાંતિ પથરાય છે બધા જ પિયાની તરફ વળે છે સ્ટુડન્ટ થ્રી સેડ યસ પિયા વોટ્સ યોર પેટ બટ બેટ ઇટ ધ બેસ્ટ શું કહે છે કે બોલ બોલપિયા તારું પાલતું પ્રાણી ક્યું છે અમે શરત મારીએ છીએ બેટ બેટ એટલે શું થાય શરત લગાવી અમે શરત મારીએ છીએ કે તે સૌથી શ્રેષ્ઠ અને ચડિયાતું પ્રાણી હશે સ્ટુડન્ટ ફોર્સ એડ પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ પિયા તું એક સારી પ્રાણી છે ગોન પિયા ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ મને બોલ પિયા મને કહેતી નહીં કે તારી પાસે પાલતુ પ્રાણી નથી એમ સ્ટુડન્ટ ફાઈવ સેટ સી એઝ અ ડોગ તેમની પાસે કૂતરો છે આઈ હેવ અ સીન ઇટ મેં તે જોયો છે ઇટ ઇઝ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ તે ઘરડો શેરીનો કૂતરો છે ઇટ કેન હાર્ડલી વોક તે માંડ માંડ ચાલી શકે છે મચ લાફર એટલે કે બધા મજાક ઉદાવતા હતા અટહાસ્ય થયું બધી જગ્યાએ સ્ટુડન્ટ્સ છે રિયલી પિયા ઓનલી અ સ્ટ્રીટ ડોગ મે બી ઇટ્સ અ વોફ ઇન ડિઝગઝ ખરેખર પિયા માત્ર શેરીનો રખડતો કૂતરો હોય શકે કે કૂતરાના સ્વાંગમાં છુપાયેલું વરુ હોય તે શું થાય છે ટીટર ઓલ અરાઉન્ડ ચારે બાજુ ઠેકડીઓ ભરા હાસ્ય થાય છે બેટ શી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ કમ ઓન પિયા ટેલસ માર શરત તેની પાસે સૌથી રોમાંચક પાલતુ પ્રાણી છે ચાલ પિયા અમને કહે ને કે તારી પાસે કયું પ્રાણી છે સ્ટુડન્ટ સેટ ચેન્ટિંગ પિયા યા પિયા એટલે કે બધા વિદ્યાર્થીઓ જે છે ક્લાસમાં કેમ આપણે કોઈ રમત થતી હોય અથવા તો કંઈક રેસિંગ થતી હોય તો આપણે જેની તરફ વધારે ઈચ્છતા હોઈએ એ માટેના આપણે નામ બોલતા હોય તો અહીંયા બધા બાળકો પિયા યા કરીને બોલે છે પીયા ગો સ્લોલી ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ એઝ સૂન એઝ સી ઇઝ ધેર એવરી વન ઇઝ ક્વાટ પિયા ધીમેથી વર્ગમાં ઉચ્ચે સ્થાને જાય છે જેવી ત્યાં પહોંચે છે એટલે બધા જ શાંત થઈ જાય છે ટીચર સેડ ગોન પિયા વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ શરૂ કર પિયા અમે તારા પાલતુ પ્રાણી વિશે સાંભળવાનું ગમશે પિયા સેડ એલમોસ્ટ અનઓડિબલી આઈ હેવ લગભગ સંભળાય ની એવા જે શું બોલે છે મારી પાસે એક સ્ટુડન્ટ સેડ વી કાન્ટ હિયર યુ અમે તમને સંભળા સાંભળી નથી શકતા સ્પીકઅપ જોરથી બોલ મોટેથી બોલ લાઉડર પિયા મોટેથી પિયા પિયા આઈ હેવ પછી ડોટ ડોટ કરે છે મારી પાસે એક પછી શું કરે છે ટેક્સ ડિપ્રિથ એક ઊંડો શ્વાસ લે છે નાવ શી ડિસિઝન ઇઝ ટેકન શી સ્પીકઅપ અને પછી પોતે ડિસિઝન લે છે કે હવે પોતે બોલશે જો બધા વિદ્યાર્થીઓ એકી સાથે બોલે છે પિયા પીયા એટલે પછી એ પોતે એ નક્કી કરે છે હવે પોતે મોટેથી બોલે છે કે આઈ હેવ અ મંકી મારી પાસે એક વાંદરું છે ક્લાસ ઇરિપ્સ એક્સાઇટમેન્ટ એટલે શું વર્ગ બધો ઉત્તેજનાથી એકદમ ખળભળી ઉઠે છે સ્ટુડન્ટ્સ કે છે કે ઓ અમકી અરે એક વાંદરું ગૌશ સો કુલ સામાન્ય આશ્ચર્ય સાથે અરે આ તો કેટલું સરસ ભાઈ મેન શી ઇઝ સો લકી ભાઈ આ તો બહુ નસીબદાર છે જનરલ એક્સપ્રેશન ઓફ એડમિનિરેશન એન્ડ એનવી બધા પ્રશંસા અને ઈર્ષાની સંયુક્ત અભિવ્યક્તિ સાથે અભિવ્યક્ત કરે છે ટીચર્સે ચિલ્ડ્રન ચિલ્ડ્રન લેઠર સ્પીક ગોન પિયા શું કહે છે કે બાળકો બાળકો તેણીને બોલવા દો લેઠર સ્પીક ગોન પિયા પિયા તો ચાલુ રાખ પીએસેડ યા ઓકેટ ધેટ એના હેવ અ ગોટ અ મંકી સો કે નાઈ ગો નવ ઠીક છે તો આટલું જ કે મારી પાસે વાંદરું છે તો પછી હવે હું જાઉં સ્ટુડન્ટ ફાઈ સેડ કમોન ટેલ અસ સમન મોર અનયુઝલ પેટ એન્ડ ટેલ એસ મોર અબાઉટ ઇટ અરે એમ નહીં યાર અમને આ તારા વિશિષ્ટ પાલતુ વિશે કાંઈક તો કે પીએસેડ ઈય વાલ અરે હા તો ઠીક છે સ્ટુડન્ટ વન સેટ સો ક્યૂટ કેટલું સરસ સ્ટુડન્ટ ટુ સેટ ઇટ ઇઝ અ બોય ઓર ગર્લ શું તે વાંદરું નર છે કે નારી પિયા સેટ અ ગર્લ ડેફિનેટલી ગર્લ નારી નારી ચોક્કસપણે નારી જ છે લાફર એટલે બધા હસવા લાગે છે એ કહે છે કે તારી પાસે જે છે એ વાંદરું નારી છે કે નર છે એટલે બધા હસે છે પિયા સેટ ઇટ્સ અ શું કહે છે ઇટ્સ અ કેપચ્યુન મંકી જો શું કે છે તે કેપ્ચ્યુન મંકી છે કેપચ્યુન વાંદરી છે કેપચ્યુન વાંદરી એટલે શું તો કે જેના માથા પર એકદમ ભરાવદાર વાળ હોય અને સ્ફૂર્તિ લઈને અને એકદમ ચાલાક ગણાતી વાંદરી કહેવાય ને કેપ્ચ્યુન મંકી ઓલ વટ એટલે બધા કે છે કે શું પીએસેડ અ કેપચ્યુન મંકી એક કેપ્ચ્યુન વાંદરી ઇટ્સ ફ્રોમ સાઉથ આફ્રિકા ક્યાંથી છે સાઉથ આફ સાઉથ સોરી સાઉથ અમેરિકાની છે ઇટ્સ ક્વાઇટ રેર અને તે બહુ તદ્દન દુર્લભ મળે છે સ્ટુડન્ટ ફોર સેઇટ વેર ડેડ યુ ગેટ ઇટ તને એ ક્યાંથી મળી પીએસ માય અંકલ બોટ હરીને ચીલે મારા કાકા એને ચીલેથી લાવ્યા હતા હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ એન્ડ સો હી ગોટ હર તે એક પ્રાણી છે અને તેથી તેમને એ મળી ગઈ સ્ટુડન્ટ સેટ વાવ સવે જમ અરે વાહ તો કેટલું અદ્ભુત કહેવાય હા ઓલ્ડ સી તેની ઉંમર કેટલી છે હાઉ લોંગ હેવ યુ હેડ હર તારી પાસે ક્યારથી છે વોટ ડઝ શી ઈટ તે શું ખાય છે વોટ ડઝ શી વીયર તે શું પહેરે છે વેર ડઝ શી સ્લીપ તે ક્યાં સૂવે છે મિત્રો અવનવા પ્રશ્નોની સાથે પિયાને બધા મૂંઝવણમાં મૂકી દે છે એક માત્ર કેપ્ચ્યુન વાંદરી છે એની પાસે એવું એક પોતે જ્યારે રજૂ કરે છે તો બધા જ એને જે છે એની એક પછી એક સવાલો ઉપર સવાલ કરી અને એમને બધા પજવતા થઈ જાય છે તો મિત્રો હવે પછી એ આપણને આ વાંદરી વિશે ડિટેલ ડિટેલની માહિતી શું આપે છે પીઆઈના વિશેની ચર્ચા આપણે પછીના વિડીયોની અંદર કરીશું થેન્ક યુ સો મચ